દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે એક એવી એક્સરસાઇઝ બતાવવા જઈ રહ્યો છું કે એક એક્સરસાઇઝ તમે જો નિયમિત કરશો અને કાયમ એને એક વ્યસન બનાવી લેશો તો હું સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારા કમરનો કોઈ પ્રોબ્લેમ, કમરના મણકાનો પ્રોબ્લેમ અથવા તો ઢીંચણના જોઈન્ટનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એની હું ગેરંટી આપું છું મિત્રો. પણ એના માટે શરત એટલી છે કે આજે હું એક્સરસાઇઝ બતાવવા જઈ રહ્યો છું, જે આસન બતાવવા જઈ રહ્યો છું એને તમારે એક વ્યસન બનાવી દેવું પડશે. જેવી રીતે તમારે ચા વગર રોજ પી ચા પીધા વગર રોજ નથી ચાલતું, એવી રીતે આ આસન વગર તમારે ના ચાલવું જોઈએ. આને જીવનમાં વણી લેશો મિત્રો તો તમારું ઘડપણ સુધરી જશે અને ઘડપણમાં તમારે લાકડીની જરૂર નહીં પડે. અત્યારે ઘણા લોકો 40-50 વર્ષની ઉંમર પછી પસ્તાઈ રહ્યા છે મિત્રો. મારા પર ફોન આવે છે, કોમેન્ટ લખે છે કે મનહરભાઈ હવે ઢીંચણ રિપ્લેસમેન્ટ કરવાનું ડૉક્ટર કહે છે, હવે ચલાતું નથી. મિત્રો, પાણી વહી ગયા પછી પાડ બાંધવી, સમય પસાર થઈ ગયા પછી વીતેલો સમય, પસાર થયેલો સમય ફરી પાછો આપણા હાથમાં આવતો નથી અને આખી જિંદગી આપણે પસ્તાવવું પડે છે. માટે અત્યારથી ચેતી જજો અને જે લાભ મેં મેળવ્યો છે અને જે તંદુરસ્તી અને જે આરોગ્યને હું ભોગવી રહ્યો છું એ સ્ફૂર્તિ, તાજગી, આરોગ્યને, તંદુરસ્તીને તમે પણ ભોગવી શકો, એટલા માટે આ ટ્રીક બતાવવા જઈ રહ્યો છું મિત્રો. આ રીતે પગને લાંબા કરી દેવાના છે, ત્યાર પછી ધીમે ધીમે પહેલાં એક પગ વાળો, ત્યાર પછી બીજો પગ વાળો, ત્યાર પછી આ રીતે પગ વાળી અને પાછળ એક સીટ બનાવવાની છે. જેવી રીતે પેલું ઊંટ બેઠું હોય, ઊંટની બેઠક આવી હોય છે, આ રીતે તમે પાછળ જોઈ શકો છો કે જે આ પગની જે પગના પંજા છે એની મેં સીટ બનાવી છે અને એ સીટમાં મારા નિતંબ છે. મિત્રો, આ રીતે તમારે બેસી જવાનું છે. ત્યાર પછી આગળ આ રીતે ઢીંચણ ઉપર તમારે હાથ મૂકી દેવાના છે. ઢીંચણ પર હાથ મૂકી અને આ રીતે સ્ટેટ એકદમ કડક બેસી જવાનું છે મિત્રો. અને બેઠા પછી સામાન્ય શ્વાસોશ્વાસ તમારે લેવાના છે, કશું જ કરવાનું નથી. આ બેઠકમાં જ્યાં સુધી બેસાય ત્યાં સુધી બેસવાનું છે. મિત્રો, તમે જમ્યા પછી ટીવી જોતા હોય તો પણ બેસી શકો, તમે ઓફિસમાં કામ કરતા હોય તો તમે ખુરશી પર બેસી શકો, તમે ખેતરમાં હોય તો ખેતરમાં તમે ખેતરના શેડા ઉપર પણ તમે બેસી શકો, સવારે ઉઠીને તમે તમારી પથારીમાં પણ આ રીતે 5-10 મિનિટ બેસી શકો. ટૂંકમાં જ્યારે જ્યારે બેસવાનું થાય ત્યારે બને ત્યાં સુધી આ પોઝિશનમાં બેસવાનું રાખો અને આ રીતે જો તમે બેસશો તો હું 100% ગેરંટીથી કહું છું કે તમને ઢીંચણનો કોઈ પણ પ્રોબ્લેમ કે કમરનો કે મણકાનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. ગેરંટી એટલા માટે હું આપી શકું છું મિત્રો, કારણ કે મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. આ સિદ્ધ કરેલું આસન છે, આ આસનનું નામ છે વજ્રાસન. અને મિત્રો, એનું વજ્રાસન એટલે જ નામ પડ્યું, વજ્ર એટલે પથ્થર, પથ્થર જેવું શરીર થાય. આજે 30 વર્ષનો મારો અભ્યાસ છે, જ્યારે હું 20 વર્ષનો હતો, કોલેજમાં હતો, ત્યારથી આ આસનમાં બેસું છું. કોઈ દિવસ ખાલી જમવા માટે પલાટી વાળીને બેસું છું, પછી કોઈ દિવસ આ રીતે બેસતો નથી. હું સ્કૂલમાં મારી ખુરશી ઉપર પણ આ રીતે બેસવાની મેં ટેવ પાડી દીધી છે મિત્રો. એટલું નહીં, આ આસન એટલું મારું સિદ્ધ થઈ ગયું છે કે કદાચ આ પોઝિશનમાં મારો પગ દુખી જાય તો તમે આ રીતે પણ બેસી શકો, પણ તમારા માટે શક્ય નથી મિત્રો. સતત અભ્યાસથી શક્ય થઈ શકશે. તમારા નિતંબને તમે જમીન પર પણ લઈ શકો અને બંને પગને બાજુમાં આ રીતે લઈ શકો અને આ રીતે તમે બેસો તો તમારા ઢીંચણ જે છે, આપણા ઢીંચણમાં સાઇનોવિનસ નામનું એક લિક્વિડ છે, એ લિક્વિડ સ્પંચ જેવી ગાદીમાં પૂરેપૂરું ભરાઈ જશે. એનો એક એક ખૂણો, એક એક કાનું ભરાઈ જશે અને એ સાઇનોવિનસ ભરાઈ જવાથી જીવો ત્યાં સુધી, મરતા સુધી આ ગાદી એમની એમ રહે છે, ગાદી ઘસાતી નથી મિત્રો. એટલે તમને ફરી કહું
કે 20 વર્ષની ઉંમરે આસન મેં ચાલુ કરેલું, આજે 53 વર્ષની મારી ઉંમર થઈ, છતાં પણ મિત્રો ઢીંચણનો દુખાવો કેવો હોય, કમરનો દુખાવો કેવો હોય, મનકાનો દુખાવો કેવો હોય એની આ મનહરભાઈને ખબર નથી. એનું માત્ર એક જ કારણ છે કે આ વજ્રાસનમાં બેસવાનું, એ સિવાય બીજી કોઈ મેં દવા નથી કરી. માત્ર છેલ્લા 30 વર્ષથી આ આસનમાં નિયમિત બેસું છું અને એનો મને ભરપૂર લાભ મળ્યો છે મિત્રો, ભરપૂર ફાયદો અત્યારે હું ઉઠાવી રહ્યો છું અને ભવિષ્યમાં જીવીશ ત્યાં સુધી આ આસનનો મને લાભ મળશે એવો મને દ્રઢ વિશ્વાસ છે મિત્રો. મારા ઢીંચણ, મારા પગ અને મારી જે કમર છે, કમરના મનકા, એ અત્યારે જેવા છે એવા 100 વર્ષ સુધી રહેશે એવી મને એવો આ વિશ્વાસ છે આસન ઉપર. મિત્રો તમે પણ આવતીકાલથી આ આસનમાં બેસવાનું ચાલુ કરી દો અને તમે પણ આ આસનનો ભરપૂર લાભ ઉઠાવો. પરમપિતા પરમાત્મા તમારા બધાનું આરોગ્ય સુખી રાખે અને તમને પણ દીર્ઘ આયુષ્ય અને નિરોગી આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ.